વેલકમ ટુ આકાશ ઇન્ફોડેક વિડીયો ટ્યુટોરિયલ્સ માય સેલ્ફ આકાશ પડિયાર આ વિડીયોની અંદર આપણે ફ્લેશમાં ટ્રાફિક સિગ્નલનો પ્રોગ્રામ કેવી રીતે બનાવો એ જોઈશું ટ્રાફિક સિગ્નલ તમને આઈડિયા હશે જે રીતે તમે રોજે ટ્રાવિંગ કરતા હોય ટ્રાફિક સિગ્નલમાં એવું હોય કે ત્રણ જે લાઇટ્સ હોય છે રેડ યલો એન્ડ ગ્રીન જેની અંદર આપણે એક પ્રોગ્રામનું જે તમને એક આઉટપુટ સમજાવી દઉં કે પહેલાં એક સિગ્નલ હોય સિગ્નલમાં પહેલાં રેડ સિગ્નલ સ્ટાર્ટ થાય એટલે ગાડી સ્ટોપ થઈ જાય યલો સિગ્નલ સ્ટાર્ટ થાય તો થોડીક ગાડીની મૂવમેન્ટ આવી જોઈએ અને ગ્રીન લાઇટ સ્ટાર્ટ થાય ત્યારે તમારી કાર રોટેટ થવી જોઈએ તો સ્ટાર્ટ કરીએ આપણે ફ્લેશના પ્રોગ્રામમાં ફ્લેશ ન્યૂ ડોક્યુમેન્ટ અહીંયા આપણે બધું ડિફરન્ટ ડિફરન્ટ લેયર્સમાં જ કામ કરીશું તો પહેલાં જે આપણે જે છે લેયર્સને રિનેમ કરવીશું ફર્સ્ટ લેયર જે છે એને ડબલ ક્લિક કરીશ અને નેમ આપી દઈશ ત્રણ અલગ અલગ સિગ્નલ જે છે રેડ યલો એન્ડ ગ્રીન એ બધા માટે હું અલગ અલગ લેયર લઉં છું રેડ માટે રેડ ધેન અગેન ન્યૂ લેયર યલો અને ગ્રીન ગ્રીન અને આપણે એની સિક્વન્સ કરી દઈએ કે પહેલાં ફર્સ્ટ રેડ આવશે ધેન યલો એન્ડ ગ્રીન આટલું કર્યા પછી આપણે રેડ જે છે લેયર એની ફ્રેમ પર ક્લિક કરો અને એની અંદર તમને જે ઓવલ ટૂલ આપ્યું છે ઓવલ ટૂલમાંથી તમે કોઈ એક પર્ટીક્યુલર સિલેક્ટ કરી દો કલર આ સિગ્નલ જે છે એની ફર્સ્ટ લાઇટ ધેન ક્લિક ઓન યલ્લો બટન કેમ કે આપણે યલ્લો માટે પણ લાઈટ ડ્રો કરવી પડશે અથવા તમે એને સેમ ટુ સેમ જોઈતું હોય તો તમે સિલેક્શન ટૂલથી પહેલાં કોપી કરી દો અને યલ્લો ફ્રેમ જે છે એની પર પહેલાં ક્લિક કરવાનું પછી પેસ્ટ અહીંયા તમે એટલું ધ્યાન રાખવું પડશે કે જ્યારે બી કોઈ બી ફ્રેમ તમે સિલેક્ટ કરો છો એની પર જ ઓબ્જેક્ટ ડ્રો થવો જોઈએ ચલો હવે ગ્રીન માટે છે તો આપણે ગ્રીન પર ક્લિક કરીશું અને પેસ્ટ અને એને પ્રોપર અલાઇનમેન્ટ આપીએ સ્વિફ્ટ અને એરો કી પ્રેસ કરીશું એલાનું અલાઇનમેન્ટ સેટ થઈ જશે તો આ રીતની ત્રણ મેં લાઇટ મૂકી દીધી છે નેક્સ્ટ આપણે એક કાર ડ્રો કરવી પડશે તો કાર માટે આપણે અલગ લેયર લઈએ છે ડબલ ક્લિક કરીને એને રિનેમ કરીશ કાર અને કારની લેયરમાં ઉપરની તમને એવું હોય તો પહેલાં લોક કરી દો જેથી કરીને તમારી કાર બીજા કોઈ લેયર પર ડ્રો ના થઈ જાય કાર માટે આપણે પહેલાં કોઈ કલર સિલેક્ટ કરી દઈએ કાર તમારું ડિઝાઇનિંગ તમે જેવી રીતના તમારે કાર બનાવી તમે બનાવી શકો છો હું અહીંયા થોડીક સિમ્પલ કારનું લેઆઉટ હોય એ રીતે ડ્રો કરીશ બિકોઝ મારી જે કાર ડ્રો ડ્રો કરવાની સ્ટાઇલ થોડી ડિફરન્ટ છે તમે પેન્સિલ ડૂલથી પણ કરી શકો છો આ એક મેં કાર લીધી હવે કારનો થોડોક શેપ જોઈતો હોય તો ઇરેઝર ટૂલ લઈ શકીએ અને ઇરેઝરથી આપણે થોડુંક એને રીતે ઇરેઝ કરી દઈએ છીએ લાઇક ધીસ અને એરો જે છે સિલેક્શન ટૂલ કી સિલેક્શન ટૂલથી તમે એની જે બ્લેક બોર્ડર્સ છે એને ડિલીટ કરી દો અને કારના ટાયર્સ જોઈશે તો ઓવલ થી તમે કારના ટાયર્સ ડ્રો કરો એની પણ તમારે બોર્ડર ડિલીટ કરવાની છે કોપી એન્ડ પેસ્ટ સોરી પેસ્ટ પેસ્ટમાં પ્રોબ્લેમ થઈ ધેન રાઇટ ક્લિક કોપી અને કંટ્રોલ વી પેસ્ટ માટે અને સ્વિફ્ટ એરોકીથી હું એને સેટ કરી દઈશ ફર્સ્ટ ટાયર એન્ડ સેકન્ડ ટાયર કારની અંદર તમારે વિન્ડો આપવી હોય તો એ પણ તમે કરી શકો છો અહીંયા હું કલર વ્હાઈટ સિલેક્ટ કરી લઈશ અને તમારી એની બોર્ડર કટ કરવી હોય તો સિલેક્ટ કરીને બોર્ડર જે છે એને કટ કરી દો આ મારી એક સિમ્પલ કાર બની ગઈ છે અને જે કાર છે આપણે એને સિલેક્ટ કરીને કન્વર્ટ ટુ સિમ્બોલ કરવું પડશે રાઇટલી કન્વર્ટ ટુ સિમ્બોલ અને ગ્રાફિક સિલેક્ટ કરી દો બીકોઝ આ પિક્સલ્સ છે અને આપણે ગ્રાફિકમાં કન્વર્ટ કરીશું એનું નામ આપી દઈએ માય કાર અથવા એઆઈ કાર એન્ટર આ સિમ્બોલમાં કન્વર્ટ થઈ ગયું અને કારને આપણે સ્ટેજની બહાર લઈ જઈએ એટલે આપણને એવું લાગે કે કાર બહારથી આવે છે હવે આમાં જે છે તમારે ફ્રેમ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો ફ્રેમિંગનું પણ તમારે જોવું પડશે તો એના માટે પહેલાં આપણે ફસ્ટ જે રેડ કલરની જે છે લાઈટ એને સ્ટાર્ટ કરી દઈશું તો ફર્સ્ટ ફ્રેમ સિલેક્ટ કરો અને એનો કલર તમારે ચેન્જ કરવાનો છે બિકોઝ ડિફોલ્ટ તમારો જે કલર હશે રેડ હશે તો આપણે રેડ આપી દઈએ છીએ તો ફિફ્ટીન સુધી આપણે એપસિક્સ આપીશું કી ફ્રેમ ઇન્સર્ટ કરવા માટે શોર્ટકટ કી સિક્સ છે અને નીચે પણ તમારે એપસિક્સ આપવું પડશે બધી ત્રણે ત્રણ જે છે લેયર તમારા રેડ ગ્રીન યલો બધામાં આપવું પડશે તો તમને પ્રીવિયસ દેખાશે અને કાર ઉપર પણ તમે આપી દો હવે આપણે રેડ કલર તો ફિક્સ કરી દીધો છે તમે કારને લેયર જુઓ કાર ફર્સ્ટ ફ્રેમ પર ત્યાં જ છે અને ફિફ્ટીન નંબરની ફ્રેમ પર આપણે એને થોડુંક મોમેન્ટ આપીએ તો ફિફ્ટીન નંબરની ફ્રેમ કારની જે છે એની પર હું ક્લિક કરીને જે મારી કાર છે એની પોઝિશન હું ચેન્જ કરીશ એટલે સમજી લો કે કાર અહીં સુધી તમારી આવી ગઈ તો અહીંયા આપણે કારને લાવી હોય આપણે રન કરીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામ તમે અત્યારે જુઓ છો કે જો ફિફ્ટીન નંબર પર કાર આવીને જતી રહે છે તો આપણે એને સિમ્પલ વન નંબરથી ફિફ્ટીન નંબરની વચ્ચે ક્યાંય બી તમે ક્લિક કરીને ક્રિએટ મોશન ટ્વીન કરો રન કરું છું પ્રોગ્રામ તો જુઓ તમારી કાર આવી કાર ત્યાં સ્ટોપ થઈ જશે કારને આપણે એમના સ્ટોપ કરી દઈશું હવે કાર તો તમારી ત્યાં આવી ગઈ છે અને જે તમારું રેડ જે સિગ્નલ છે એને થોડું આપણે એક્સ્ટ્રા રાખીએ થર્ટી ફાઈવ સુધી એપ સિક્સ યલ્લો પણ જોઈશે એપ સિક્સ ગ્રીન એપ સિક્સ અને કારમાં પણ એપ સિક્સ હવે રન કરીશું એટલે તમને એવું લાગશે કાર આવીને ત્યાં સ્ટોપ થઈ આ પહેલો ફેઝ હતો આપણો રેડનો હવે સેકન્ડ ફેઝ છે કે રેડમાંથી સિગ્નલ ચેન્જ થઈ જાય યલ્લોમાં મતલબ કે આપણે શું કરીશું કે જે રેડ કલર છે આ ફ્રેમ પર થર્ટી ફાઇવ પર એનો કલર આપણે જે ઓરિજનલ હતો એ ચેન્જ કરી દઈએ અને યલ્લો કલર જે છે યલ્લો કલરની લાઇટ જે છે અત્યારે ગ્રેમાં છે એને આપણે પહેલાં લેયરને અનલોક કરી દઈએ એની પર ક્લિક કરીને કલર એનો બદલી દઈશું યલ્લો જ્યારે યલ્લો સિગ્નલ થાય તો અગેઇન આપણે રિપીટ કરવું પડશે ફિફ્ટીમાં એફ સિક્સ બધી જગ્યાએ એફ સિક્સ એફ સિક્સ તો એ વખતે આપણે કારને થોડીક આપણે મૂવ કરીશું એટલે સેજ હું કારની પોઝિશન ચેન્જ કરી દઈશ અને ક્રિએટ મોશન ટ્વિન હવે આપણે રન કરીએ અગેઇન જો રેડ છે ઊભી છે ગાડી જેવું યેલો થાય થોડીક મૂવ થાય છે તો સેકન્ડ ફેઝ પણ આપણે કરી દીધો હવે અગેન યેલ્લો થયા પછી એટલે સમજી લો કે તમે થર્ટી ફાઇવ ટુ ફિફ્ટી સુધી યલ્લો રહે છે અને યલ્લો આપણે થોડુંક હજી રહેવા દઈએ સિક્સટી સુધી આમાં તમે રેન્ડમલી ફ્રેમ આપી શકો છો કોઈ બી તમારે અહીંયા કોઈ મેં એવું ફિક્સ નથી કર્યું કે થોડી વાર માટે કાર ઊભી રહેશે યલોમાં અને હવે યલ્લો કલર જે છે આપણે ચેન્જ કરવો પડશે ઓરિજિનલ કલરમાં તો અગેન યલ્લો નંબરની યલો જે લેયર છે એની સિલેક્ટ કરો ફ્રેમ અને કલર ચેન્જ કરી દો અને યલ્લોની જગ્યાએ હવે કયો કલર કરવો પડશે તો ગ્રીન લાઇટ સ્ટાર્ટ કરવી પડશે તો યલ્લો લોક કરી દઈએ અને જે ગ્રીન જે છે એનો કલર આપણે ગ્રીન કરી દઈએ કોઈ બી ગ્રીન અને ગ્રીન થયા પછી એનિમેશન જ્યાં સુધી ચલાવવું હોય આપણે અગર ફાસ્ટ ને કાર મોટે કાર તમારી ફાસ્ટ મૂવ કરાવી હોય તો એપસિક્સ એપસિક્સ ઓછી ફ્રેમ આપીને એપસિક્સ કરીશું અને કારની જે પોઝિશન છે અત્યારે એને આપણે ચેન્જ કરીને બહાર મોકલી દઈએ તો આપણને એવું લાગે કે કાર સ્ટેજની બહાર જાય છે અને અહીંયા તમે આપી દો ક્રિએટ મોશન ટ્વિન જે લાસ્ટ ફ્રેમ છે એમાં રન કરીએ પ્રોગ્રામ જો અહીંયા રેડ માટે ઊભી રહે છે કાર યલ્લો થશે તો થોડુંક સ્લોલી રોટેટ થશે અને ગ્રીનની અંદર એકદમ જ કાર ફાસ્ટ બહાર નીકળી જાય સ્ટેજની તો આ તમારો બેઝિક પ્રોગ્રામ હતો જે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે હવે આની અંદર તમે સારું એવું ડિઝાઇનિંગ આપી શકો છો આપણે જોઈએ ડિઝાઇનિંગ કઈ આપીએ તો હું ગ્રીન યલો કાર બધાને લોક કરી દઈશ અને બીજી વસ્તુ પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે આ જે સિગ્નલ જે છે આપણું એ પ્રોપર નથી દેખાતું તો આપણેને સ્ટેન્ડ આપી દઈએ તો સ્ટેન્ડ નામની એક અલગથી લેયર લઈશું આ બધી વસ્તુ આપણે ફર્સ્ટ ફ્રેમ પર જ કરવું પડશે એકવાર તમારો સક્સેસફુલી પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ જાય પછી આવું તમે કરી શકો છો જો સ્ટેન્ડ માટે હું શું કરીશ સ્ટેન્ડની લેયર પર મોટું બની ગયું અંડું કરો છો એક આવું આપણે એને સ્ટેન્ડ આપી દીધું તમારે એનો કલર ચેન્જ કરવો હોય કલર ચેન્જ કર દો સ્ટેન્ડને હજી બોક્સ તો બની દીધું એનું સ્ટેન્ડ પણ આપી દઈએ આ રીતે તો જો તમને આ સિગ્નલ જેવું લાગશે બીજી વસ્તુ કે થોડુંક જે મેઇન જે છે રોડ હોવો જોઈએ તો રોડ માટે અગીન આપણે એક નવી લેયર લઈશું પોઝિશન ચેન્જ કરી દઉં છું ડાઉન સાઈડ રોડ અને આપણે પ્રોગ્રામને થોડુંક સેન્ટરમાં લઈ દઈએ રોડ માટે તમારે અગેઇન જે રેક્ટેંગલ ટૂલ છે એ લેવાનું છે અને આ વખતે કલર તમારે બ્લેક અને આ જે છે કલર હું આપી દઈશ સાઈઝ થોડી ઇન્ક્રીઝ કરી દઈએ આપણે તો ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલથી થોડોક રોડની જે સાઈઝ છે મોટી કરી દીધી રોડની અંદર તમને ખબર છે કે જે વ્હાઇટ ઝીબ્રા ક્રોસિંગ જેવું હોય છે તો અગેન રેક્ટેંગલ ટુ લઈને તમે વ્હાઈટ એક પોર્શન બનાવી દો આવી રીતના અને આને આપણે કોપ પી કરીશું પેસ્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી અને એને એરોકી તમે સેટ કરી દો અગેન કંટ્રોલ વી હું આ એરોકી સ્વિફ્ટ સાથે દબાઈને આવી રીતે અરેન્જ કરું છું તમે એ માઉસથી પણ કરી શકો છો કંટ્રોલ વી અને જે આપણી ગાડી જ્યાં ઊભી રહી યેલો સિગ્નલમાં ત્યાં આપણે ઝીબ્રા ક્રોસિંગ બનાવી દઈએ કંટ્રોલ વી આવી રીતના આપણે કંટ્રોલ વિથી ઝીબ્રા ક્રોસિંગ પણ બનાવી દીધું ડબલ ક્લિક કરીને તમે થોડુંક પ્રોપર અલાઇનમેન્ટ કરો ડબલ ક્લિક કરીને થોડુંક સેટ કરી શકો છો થોડુંક જે છે અંડું કરી દઉં છું કેમ કે રોડ મારો બ્રેક થઈ જાય આમાં અને હવે તમે રન કરો પ્રોગ્રામ તો જુઓ તમને રિયલ જે આ ઉપર જે આપણે એક જીબ્રા ક્રોસિંગ માટે જે કોપી પેસ્ટ કર્યું તેને ડિલીટ મારી દો રન કરો તો જુઓ આની અંદર હમ એ ટ્રાન્સપરન્ટ છે એટલે તમને જો પાછળ બ્લેક દેખાય છે પટ્ટી જે તમારે ફિલ કરવો પડશે કલર આ રીતના તમારું ઝિબ્રા ક્રોસિંગ પણ બની ગયું તમારે થોડું સ્ટેજનો કલર ચેન્જ કરવો હોય તો એ તમે અહીંયા નીચે બેકગ્રાઉન્ડમાંથી ચેન્જ કરી શકો છો કોઈ બી લાઇટ કલર લઈ લઈએ આપણે કલર જે છે કોમ્બિનેશન થોડુંક અલગ કરવું પડશે આપણે બિકોઝ કારનો કલરને એમ તો મેચ થઈ જાય છે તો આ રીતે તમારું ઝીબ્રા ક્રોસિંગ ને તો થઈ ગયું બિલ્ડિંગ્સ તમારે અગર બના બનાવી હોય આની અંદર તો અગેન દરેક વસ્તુ માટે તમારી અહીંયા નવી લેયર લેવાની જેથી કરીને ક્યારેય બી કોઈ ઓબ્જેક્ટ એકબીજા મિક્સઅપ ના થઈ જાય ટેક ઓન ન્યુ લેયર લાસ્ટમાં એને મૂકી દઈએ બિલ્ડિંગ અને એની અંદર આપણે બિલ્ડિંગમાં આપણે અગેઇન રેક્ટેંગલ ટૂલ લઈ લઈએ અને કલર ચેન્જ કરી દઈએ આ રીતની બિલ્ડિંગ જે છે તમે બનાવી શકો છો અને અંદર પાછું જે વ્હાઈટ કલરનું જે છે વિન્ડો અથવા તમે ડોર જે પણ તમારે આપવી હોય આવું બધું તમને કાર્ટૂન જે છે એને બધી થોડું આઈડી શકે છે તમે કાર્ટૂનમાં બધી વસ્તુ જોતા જશો ડિઝાઇનિંગ ટોટલી તમારી પર જ ડિપેન્ડ છે તમે એની અંદર કી રીતે સેટ કરો છો અને સિલેક્ટ કરીને આખું ડબલ ક્લિક કરી સેટ કરી દઈએ અને એક તમારે ગેટ જોઈતો હોય તો અગેન રેક્ટેંગલ ટુ લો અને આ રીતનું હવે રન કરીએ એક બિલ્ડિંગ બની ગઈ બિલ્ડિંગને તમારે ઇફેક્ટ આપી હોય સેડો ઇફેક્ટ તો પહેલાં તમારા રોડને જે છે એ બધાને લોક કરી દો અને જે બિલ્ડિંગ જે છે ને ડબલ ક્લિક કરો કન્વર્ટ ટુ સિમ્બોલ પહેલાં એને ગ્રાફિકમાં કરી દો કન્વર્ટ અને રાઇટ ક્લિક કરી ટાઈમલાઇન ઇફેક્ટ્સ ઇફેક્ટ્સમાં ડ્રોપ સેડો અને તમે જે અહીંયાથી સેટ કરવા એક્સ વાય તમે કરી શકો હું ડાયરેક્ટ લોકી આપું છું અને બિલ્ડિંગ થોડીક આપણે જેમ છે એમ જવા દઈએ છીએ અત્યારે તો આ રીતના બિલ્ડિંગને એક સાઇડો ઇફેક્ટ પણ આવી ગઈ અને આ આપણો પ્રોગ્રામ હતો એ રન પણ થાય તો આ રીતે તમે ટ્રાફિક સિગ્નલ વિથ ડિઝાઇનિંગ આવી રીતે તમે કરી શકો છો અને આપણે આ પ્રોગ્રામને બીજું તમારું જે કસ્ટમાઇઝેશન કરવું હોય તમે તમારી રીતે કસ્ટમાઇઝ પણ કરી શકો છો તો આ હતું સિમ્પલ એક્ઝામ્પલ ઓફ ટ્રાફિક સિગ્નલ કે જેની અંદર મોશન ટ્વિન થઈ ગયું ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન પણ થાય છે ટાઈમલાઇન ઇફેક્ટ્સ પણ આપણે આપી દીધી છે જે બેઝિક જે પ્રોગ્રામ જે હતા એના પરથી તમે આ રીતે પોગ્રામ એક બનાવી શકો છો ફોર મોર વિડિયો ટ્યુટોરિયલ્સ કોન્ટેક્ટ આકાશ ઇન્ફોટેક માય સેલ્ફ આકાશ પઢિયાર ઓ કોન્ટેક્ટ નંબર ઇઝ નાઇન સેવન ડબલ ટુ એટ ટુ વન સિક્સ ફાઇવ ફોર વેબસાઇટ ઇઝ ડબલ્યુ ડબલ્યુ ડોટ આકાશ ઇન્ફોટેક ડોટ કો ડોટ ઇન થેન્ક યુ